તો કોલકાતા કાંડ બાદ ગૃહ મંત્રાલયે નિર્ણય કર્યો છે, રાજ્યોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રિપોર્ટ કરવા આદેશ કરાયો છે। રાજ્યોએ દર બે કલાકે ગૃહ મંત્રાલયને રિપોર્ટ આપવાનો રહેશે, મોકલવાનો રહેશે। કેન્દ્ર શાસિત પ્રદેશોએ પણ રિપોર્ટ સબમિટ કરાવવાનો રહેશે। તો ફેક્સ, વોટ્સએપ કે ઈમેલના માધ્યમથી રાજ્યોએ રિપોર્ટ મોકલવાનો રહેશે, ગૃહ મંત્રાલયને અપડેટ આપવાની રહેશે। રાજ્યોમાં વધી રહેલા ગુનાઓને લઈને આ નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે। તો સરકાર પણ આ ઘટના બાદ એક્શન મોડમાં આવી ગઈ છે। તમિલનાડુમાં જે ઘટના બની છે ત્યારબાદથી તમામ જગ્યાએ રિપોર્ટ રાજ્યોના મંગાવવામાં આવી રહ્યા છે। કોલકાતાની આ ઘટના હતી, જ્યાં પ્રકારે ઘટના બન્યા બાદ અલગ અલગ જગ્યાઓ હિંસા ભડકી છે, તો ક્યાંક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, અને જે રીતે ગુનાહિત ઇતિહાસ રાજ્યોનો વધતો જઈ રહ્યો છે તેને જોતા ગૃહ મંત્રાલય પણ એક્શન મોડમાં આવી ગયું છે। ગૃહ મંત્રાલય તરફથી તમામ જગ્યાએ રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે। દર બે કલાકે રિપોર્ટ જ રાજ્યોના છે એ સબમિટ કરાવવાના રહેશે। વોટ્સએપ, ફેક્સ કે પછી ઈમેલના માધ્યમથી રાજ્યોને આ મંત્રાલયને રિપોર્ટ સબમિટ કરાવવો ફરજિયાત છે।